સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ પર મકાન પચાવી પાડવાના લાગ્યા સંગીન આક્ષેપો. પૂર્વ ધારાસભ્ય આક્ષેપો વચ્ચે સરકારી દફતરમાં જ ખોટું થતું હોવાની આડકતરી રીતે કરી કબૂલાત. વિશ્વ વિકલાંગ દિવસ પર ઉઘાડી પડી રાજ્ય સરકાર. ધાનેરા તાલુકામાં દિવ્યાંગ બાળકો માટે સરકાર દ્વારા એક પણ આઈડી શિક્ષકની ભરતી ન કરવામાં આવતા દિવ્યાંગ બાળકો રામ ભરોસે. જૂના ડીસાના ગ્રામજનોને નથી મંજૂર જિલ્લા આરોગ્ય અધિકારીનો બદલી કરવાનો નિર્ણય. સ્થાનિક તબીબની બદલી થતા ગ્રામજનોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કરી તાળાબંધી. દેશની સરહદોની રક્ષા કરતા બીએસએફના જવાનોએ બંદૂકની જગ્યાએ હાથમાં ઝાડુ લઈ થરાદની સરકારી હોસ્પિટલમાં ચલાવ્યું સફાઈ અભિયાન. લોકોએ પણ પોતાની જવાબદારી સમજીને સફાઈ પ્રત્યે જાગૃત બનવું જરૂરી. હવે જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ પર ગેરકાયદેસર રીતે રહેણાંક પ્લોટ પડાવી લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પાલનપુર હનુમાન ડિગ્રી વિસ્તારમાં એગુલા રોડ પર આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં એક રહેણાંક મકાન સરકારી દફતરે જાગૃતિબેન નરેશભાઈ ચંદાણી નામ પર છે અને તે પ્લોટ પર પાલનપુરના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિએ ગેરકાયદેસર રીતે રહેણાંક પ્લોટ પર કબજો જમાવી દીધો છે, જેને લઈને આજે રહેણાંક પ્લોટના મૂળ માલિક જાગૃતિબેન ચંદાણીએ પોલીસ બંદોબસ્ત સાથે આજે એકોલા રોડ ઉપર જઈ અને પોતાના માલિકીના પ્લોટમાંથી પાર્ક થયેલી પૂર્વ ધારાસભ્ય લખેલી ગાડીને બહાર નીકાળી હતી. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં નરેશભાઈ નંદાણીએ જણાવ્યું હતું કે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિએ અમારા પ્લોટ પર અસામાજિક તત્વોને બેસાડી ખોટી રીતે કબજો જમાવ્યો છે. ધારાસભ્ય જેવા જવાબદાર પદ પર રહી ચૂકેલા જો આવા નેતાઓ ખોટી રીતે રહેણાંક પ્લોટ પર ગેરકાયદેસર કબજો જમાવી દે એ વ્યાજબી વાત નથી. આ જે પ્લોટ છે, એંગુલા રોડ ઉપર આવેલો પ્લોટ છે અને આ પ્લોટ એકચ્યુઅલી અમે મહેસાણાની પાર્ટી મંજુલાબેન પટેલ પાસેથી વેચાણ દસ્તાવેજથી ખરીદેલો છે. અમે ગોવિંદભાઈ પાસેથી અમારે કંઈ લેવા દેવા નથી અને મંજુલાબેને ગોવિંદભાઈ પાસેથી વેચાણ દસ્તાવેજથી ખરીદેલો છે અને આ પ્લોટ અમારા ભોગવટામાં છે. અમે અમારી પાસે એનું બહાર અને દિવાલ બનાવેલી, અમે પોતે જ ગેટ બનાવેલો અને ગેટ બનાવી અને એને લોક મારેલું અને લોક માર્યા પછી આ અજાણે ઈસમો કોઈક આવી અને એમને એ તાળું તોડી નાખ્યું છે. તાળું તોડી અને અંદર પંચનામું સારી રીતે થઈ શકે કે કોઈ કાયદાકીય થઈ શકે કે દબાણ કરે કે એવી કોઈ ખરાબ નીતિથી એમણે અંદર ઈંટો ઊભી કરી દીધી છે. ઈંટોની આડસ ઊભી કરી ઉપર પતરા અને પથ્થરો વગેરે રોકી અને એક ઓરડી બનાવી દીધી છે અને આ રીતે એક અમારી સ્વતંત્ર ભોગવટાની માલિકીનો પ્લોટ એ એમણે દબાણ કરી અને અસામાજિક પરિસ્થિતિ ઊભી થાય. આ દબાણ અમે પૂછ્યું તો એમણે એમ કીધું કે આ અમે ગોવિંદભાઈનો હું ગાડીનો ડ્રાઈવર છું અને એ અને બીજા અંદર ત્રણ ગોવિંદભાઈ પૂર્વ ધારાસભ્ય જે પાલનપુરના એમએલએ છે હતા પૂર્વ ધારાસભ્ય એ ગોવિંદભાઈ પ્રજાપતિની આ વાત છે. એકચ્યુઅલી અમારે ગોવિંદભાઈ પ્રજાપતિ સાથે અમે લેવા દેવા નહોતું કંઈ. એક ધારાસભ્યના નાતે એક સંબંધો હતા. અમે એમ સમજતા હતા કે આ ધારાસભ્ય અમારા હિતોનું રક્ષણ કરશે પણ એની જગ્યાએ આવા અસામાજિક તત્વોને એમની ગાડી અંદર મૂકી દીધી છે, એમના ડ્રાઈવરને અંદર મૂકી દીધો છે, બીજા માણસોને અંદર મૂકી દીધા છે અને લોકોના હિતોનું રક્ષણ કરવાની જગ્યાએ જો આ ધારાસભ્ય જ અમારી પ્રોપર્ટીનું રક્ષણને બદલે દબાણ કરે
અને આવી રીતે અવ્યવસ્થા ઊભી કરે તો એ એક આપણા વિસ્તાર માટે એક શરમજનક ઘટના કહેવાય, અમારા માટે તો ચિંતાનો વિષય છે, પણ એક આખા વિસ્તાર માટે આ વિચારવા જેવું છે કે જો ધારાસભ્ય દબાણ કરવા નીકળશે તો અમે કોની પાસેથી આ સહાય માંગી શકીએ? અત્યારે પ્રોસેસમાં પોલીસ આવી, પણ પોલીસને બી આ લોકોએ અંદર જવા ના દીધી. પોલીસ વાન બહાર ને બહાર રહી અને ડ્રાઈવર ગાડી લઈને એ બહાર જતો રહ્યો અને પોલીસ અમને હવે એમ કહે છે કે તમે પોલીસ સ્ટેશને આવો, એટલે હવે અમે પોલીસ સાથે પોલીસ સ્ટેશને જઈશું. અને અહીંયા આ લોકોએ પંચનામું થઈ શકે કોર્ટમાં હજી દાવો દાખલ કોઈ એવો કર્યો નથી, દાવાનો કોઈ પ્રશ્ન નથી. સ્વતંત્ર માલિકીની જગ્યા હોવા છતાંય આવા ખોટા ખોટા પ્રશ્નો ઉભા થઈને જગ્યાને વિવાદિત બનાવવાનો પ્રયત્નના ભાગરૂપે આ બધું થઈ રહ્યું છે. ગેરકાયદેસર રીતે રહેણાંક પ્લોટ પર કબજો લેનાર પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્લોટ મારી માલિકીનું છે, જે ગીરવે મૂક્યો હતો અને ખોટી રીતે સરકારી રેકર્ડ સાથે ચેડા કરી રહેણાંક પ્લોટને નામે કરવામાં આવ્યો છે, જેનો ફેસલો હવે કોર્ટ કરશે. એગોલા રોડ ઉપર આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી પ્લોટ નંબર 5 દક્ષિણ તરફનો મેં ખરીદેલ છે. આ પ્લોટ અવેજ માટે મેં 2018માં 2017માં ગીરવે મૂકેલ. જેને ગીરવે મૂકવામાં આવ્યો હતો એને ગીરવે માટેના કાગળોમાં સહી લઈ અને આ પ્લોટ સેલ ડીડમાં એને કાર્યવાહી કરી છે. આપણને ખબર પડી એટલે જે દિવસે એનો ચેક આપણને મળ્યો એ જ દિવસે આપણે એના ખાતામાં ચેક જમા કરાવી દીધો છે, એટલે એની અને આપણી લેવડ દેવડ શૂન્ય છે. એ આપણા પ્લોટ ઉપર કોઈ કાર્યવાહી કરી શકતો નથી. એને આપણો પ્લોટ વેચી દીધે છે અને વેચી દીધા પછી આપણને જ્યારે ભાગવત સપ્તાહ બેઠી લઈને ખબર પડી ત્યારે આપણે એસપી સાહેબને મળી અને પોલીસ કેસ નોંધાવેલો છે. પોલીસ કેસમાં કોઈ કાર્યવાહી થઈ નથી એટલે આપણે કોર્ટ એટેન્ડ કરી છે અને કોર્ટ જે નિર્ણય કરે એ તમામને બંધન કરતા રહેશે. આજે આજની તારીખે પ્લોટનો દસ્તાવેજ ચંદાણીના નામે છે. તમારા પર આક્ષેપ છે ગેરકાયદેસર કબજાનો? મારો કબજો છે, હતો અને રહેશે. મારો જે કબજો તે મેં નથી કર્યો. હું તમને આ ડોક્યુમેન્ટ બતાવું. સરકારી દફતરમાં તમારું નામ? સરકારી દફતરમાં જે ચેડા થયા છે એ કોર્ટ નિર્ણય કરશે. જેણે બી કરે છે, પોલીસ કેસ કર્યો છે, કોર્ટમાં કેસ ચાલુ છે અને કોર્ટ જે નિર્ણય લે એ તમામને બંધન કરતા રહેશે. ભાજપ પક્ષ સાથે ચૂંટાઈ આવ્યા બાદ પાલનપુરના ધારાસભ્ય બનેલા ગોવિંદભાઈ જો ખુદ મીડિયા સમક્ષ એવું જણાવી રહ્યા હોય કે સરકારી રેકોર્ડ સાથે ચેંડા કરીને તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે, ત્યારે ભાજપની સરકારમાં જ સરકારી દફતરોમાં ચેડા થતા હોવાની કબૂલાત કહેવાય અને આ ગંભીર બાબત છે. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશા. એક સમયે સમસ્યાનો સામનો કરી રહેલા સરહદી તાલુકા મથક થરાદમાં હવે પાણી જ મોટી મુશ્કેલી સર્જી રહ્યું છે. કેનાલ બન્યાના ઇતિહાસમાં પ્રથમ વખત કેનાલમાં મોટી માત્રામાં પાણી છોડવાના કારણે કેનાલ બે કાંઠે વહી રહી છે અને તેના લીધે કેનાલ આસપાસના વિસ્તારના લોકોમાં ફફડાટ મચી ગયો છે. બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં નર્મદા નહેર છેલ્લા કેટલાક દિવસોથી અચાનક બે કાંઠે વહી રહી છે, જેને લઈને લોકોમાં ખોફ જોવા મળી રહ્યો છે. આટલી માત્રામાં કેનાલમાં પાણી પ્રથમવાર આવ્યું છે અને આ સમયે જો કેનાલ ફાટવાની દહેશતથી પ્રજા ફફડી રહી છે. સૂત્રોએ રાજસ્થાન સરકારની વધુ માંગણીના કારણે આટલી માત્રામાં પાણી છોડવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે કેનાલ બન્યાના ઇતિહાસમાં પ્રથમ વખત 6.25 મીટર પાણી નહેરમાં વહી રહ્યું છે, જેની વચ્ચે સોમવારની સાંજે કેનાલના ગેટના દરવાજા વધુ ખોલવામાં આવ્યા હતા. થરાદ પંથકના ખેડૂતોમાં નહેરમાં પાણી છોડવાના પ્રમાણમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ખેડૂતો નર્મદા વિભાગના સૂત્રોએ આ અંગે રજૂઆતો કરી હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી, ત્યારે આજે વધુ એક ગાબડું સુઈગામના સેડવ કેનાલમાં ભંગાણ સર્જાતા 15 ફૂટનું ગાબડું પડ્યું છે. આ ગાબડું પડતા લાખો લીટર પાણીના જથ્થાનો બગાડ થયો છે. હલકી ગુણવત્તાવાળા બાંધકામના લીધે ગાબડા રવિ સિઝનમાં વારંવાર ખેડૂતો ત્રાહીમામ થઈ ઉઠ્યા છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત.
હૈદરાબાદમાં બનેલી ઘટનાના પ્રત્યાઘાતો સમગ્ર ભારત દેશમાં પડી રહ્યા છે, ત્યારે ડીસામાં પણ એકલવ્ય ગ્રુપ દ્વારા આજે ડોક્ટર પ્રિયંકા રેડ્ડીને ન્યાય મળે અને આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ અને દીકરીઓ સલામત રહે તે માટે આજે કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ આવા કાર્યક્રમો કંઈ જ મતલબ ન હોય તેમ આજે એક પછી એક હત્યા અને દુષ્કર્મના બનાવો બહાર આવી રહ્યા છે. ભારત દેશમાં અનેક રાજ્યોમાં આજે રોજ બરોજના અનેક દુષ્કર્મના બનાવો બહાર આવી રહ્યા છે. એક તરફ સરકાર મહિલા અને દીકરીઓ દેશમાં સુરક્ષિત છે તેવી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ છેલ્લા એક મહિનામાં અનેક દુષ્કર્મના બનાવો બહાર આવ્યા છે. આજે નાની ઉંમરની બાળકીઓ હોય કે પછી મહિલાઓ આજે કોઈ પણ દેશમાં સુરક્ષિત જોવા મળતી નથી. ત્યારે હૈદરાબાદમાં ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે દુષ્કર્મ કર્યા બાદ જીવતી સળગાવી અને હત્યાની ઘટનાના પ્રત્યાઘાત સમગ્ર ભારતભરમાં પડી રહ્યા છે અને આજે ભારતભરમાં લોકો વિવિધ કાર્યક્રમો યોજી ડોક્ટર પ્રિયંકા રેડ્ડીને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા થાય તે માટેની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે ડીસામાં પણ એકલવ્ય યુવા સંગઠન આદિવાસી સમાજ દ્વારા ડીસાના સાઈબાબા મંદિર પાસે ડોક્ટર પ્રિયંકા રેડ્ડીની આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચ યોજી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારે એકલવ્ય યુવા સંગઠન દ્વારા ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે દુષ્કર્મ અને હત્યા કરી સળગાવી દેનાર આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ જેથી આવી ઘટના બીજી વાર ન બને તે ભાગરૂપે ડીસા ખાતે કાર્યક્રમ એકલવ્ય યુવા સંગઠન દ્વારા ડીસાના સાઈબાબા મંદિર ખાતે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ડોક્ટર પ્રિયંકા રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપી અને આવી ઘટના સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં એકલવ્ય યુવા સંગઠનના આદિવાસી સમાજના નવયુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીસા શહેર એકલવ્ય આયોજિત શ્રદ્ધાંજલિ જે હૈદરાબાદમાં ડૉક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે ગેંગરેપની ઘટના બની બાદમાં તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા આવી દુઃખદ અત્યંત દુઃખદ ઘટનાઓ આ દેશની અંદર બનતી જાય છે, જે અમારી બેન બેટીઓ સાથે આવા કૃત્ય અને આચાર્ય જે ગુનાઓ કરી રહ્યા છે એમને ફાંસીની સજા થવી જોઈએ એવી અમારી એકલવ્ય ગ્રુપ અને ડીસાવાસીઓની માંગ છે. અને આ દેશની અંદર આવા અનેક ગુનાઓ બની રહ્યા છે તો કાયદો બનાવવામાં આવ્યો છે પણ કાયદાનો કડક અમલ થતો નથી અને જો કાયદાનો કડકમાં કડક અમલ થાય તો આ દેશની અંદર આવી ઘટનાઓ બનતી રોકી શકાય છે. અને રાજકોટની અંદર 8 વર્ષની બાળાઓ ઉપર આવો ગેંગરેપ કરવામાં આવ્યો છે, જ્યારે વડોદરાની અંદર 15 વર્ષની બાળા સાથે અને અમદાવાદમાં સુરતમાં અને આ દેશની અંદર અનેક રાજ્યોમાં આવા ઘટિત ઘટનાઓ બની રહી છે, જે લૂંટફાટ ખૂન અને અત્યાચારો બની રહ્યા છે તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે અને ફાંસીની સજા કરવામાં આવે તો એવી અમારી માંગ છે એકલવ્ય ગ્રુપ ડીસાવાસીઓની. હૈદરાબાદમાં બનેલી આ ઘટના બાદ સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. ડીસામાં કાર્યરત એકલવ્ય યુવા સંગઠનને પણ હેવાનિત કૃત્ય આચરનારા શખ્સોની યોગ્ય નસીહત આપવાની માંગ કરી છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ભીલડી પોલીસે એક બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. ભીલડી પોલીસ મથકમાં ફરજ બજાવતા વિસાજી નામના પોલીસ કર્મીએ આ ગુન્હો પોતાની ખાનગી બાતમીના આધારે બાલાસિનોર પહોંચી 50,000ની કિંમતના પ્લેટિંગના બાઇક સાથે બાલાસિનોરના સુતરિયા ગામના રાજુ ભલા ઠાકોરને ઝડપી પાડ્યો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભીલડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા. લોકોના પ્રશ્નોને હંમેશા વાચા આપવા અને સક્રિય અને તત્પર રહેતી બીકે ન્યૂઝ ચેનલ માત્ર સમાચાર જ નથી બતાવતી પરંતુ સમસ્યાના નિવારણ માટે પણ જિલ્લાની જનતા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે અને તેના કારણે જ બીકે ન્યૂઝ ચેનલ પર લોકોનો ભરોસો ટકેલો છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ એકવાર ફરી સાબિત કરી બતાવ્યું છે કે જિલ્લાની જનતાની માનીતી ન્યૂઝ ચેનલ તરીકે બીકે ન્યૂઝ ચેનલ કેમ છે. થરાદ શહેરના વોર્ડ નંબરના સેદલાઈ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટરનું ગંદુ પાણી લોકો માટે મોટી મુશ્કેલી સર્જી રહ્યું હતું અને આ સમસ્યામાં અંગે સ્થાનિક લોકો દ્વારા પાલિકા સમક્ષ અનેક વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેમની આ સમસ્યાનું કોઈ જ નિવારણ ન આવતા આ વિસ્તારના લોકોએ સમસ્યાના નિવારણ માટે પાલિકા નહીં પરંતુ બીકે ન્યૂઝ ચેનલનો સંપર્ક કરવાનું નક્કી કર્યું
અને થરાદ ખાતેના અમારા સંવાદદાતા હાજાજી રાજપૂતનો સંપર્ક કરતા હાજાજી રાજપૂતે વોર્ડ નંબર 2 માં પહોંચી અહીંની સમસ્યાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો અને તે અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થતા સફાળો જાગેલી થરાદ નગરપાલિકાએ આ વિસ્તારમાં તાત્કાલિક સફાઈ કરી દીધી છે જે સમસ્યાને સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં તેનું કોઈ જ સમાધાન આવતું ન હતું પરંતુ બીકે ન્યૂઝ ચેનલના એક જ અહેવાલના પગલે સમસ્યાનું સમાધાન થતાં આ વિસ્તારના લોકોએ બીકે ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો બે દિવસ પહેલાં અહીંયા ગટરનું કામકાજ ખૂબ ખરાબ હતું ત્યારે બીકે ન્યૂઝના સમાચાર આવ્યા પછી અહીંયા કાર્યવાહી થઈ ગઈ છે એના માટે બીકે ન્યૂઝને બહુ ધન્યવાદ છે બીકે ન્યૂઝ ચેનલ હંમેશા લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે અને લોકોના પ્રશ્નો અંગે વહીવટી તંત્રનું ન માત્ર ધ્યાન દોરે છે પરંતુ તે પ્રશ્નોના નિવારણ લાવવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવે છે થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત સરકાર દ્વારા તાજેતરમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહાય મંજૂર કરવામાં આવી છે પરંતુ સરકારની આ સહાયમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે સુઈગામ તાલુકાના ડુંગળા ગામના ખેડૂતોને પાકમાં થયેલા નુકસાનના વળતર આપવામાં ભેદભાવ રાખવામાં આવતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ડુંગળા ગામના ખેડૂતોએ ના આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સુઈગામ તાલુકાના મોટા ભાગના તમામ ગામોમાં થયેલા નુકસાન અંગે 6,800 આપવામાં આવે છે જ્યારે ડુંગળા ગામના ખેડૂતોને માત્ર 4,000 રૂપિયા જ આપવામાં આવી રહ્યા છે જેથી ડુંગળા ગામના ખેડૂતોને મોટો અન્યાય થઈ રહ્યો છે જેના પગલે આજે સુઈગામ તાલુકાના ડુંગળા ગામના ખેડૂતોએ એકત્રિત થઈને સુઈગામ નાયબ કલેક્ટરને આવેદન પત્રો આપી ન્યાય નહીં મળે તો હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે ભાઈ ગણેશભાઈ ગામ ડુંગળા આજ રોજ પ્રાંત સાહેબ અને મોહમ્મદદાર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા ચોમાસાના જે વરસાદના નુકસાનના લીધે જે અમારા ગામના તમામ ખેડૂતોને નુકસાન પામેલું છે જે પૂરતું વળતર અમને મળેલું નથી અને અમારા ગામમાં 4,000 લેખે સરકારે સહાય ચૂકવવાની નક્કી કરી છે જે અમને અનુકૂળ નથી અમારા ગામની અંદર નુકસાન વધારે થયેલું છે અને 14-15 તારીખનો જે વરસાદ થયેલો છે એમાં અમારા ગામની અંદર વધારે નુકસાન થયું છે અમારા ગામની અંદર યંત્ર ગોઠવેલા છે જે બિલકુલ બંધ હતા અને છે જ નહીં તો શું સાબિતી થઈ કે સાહેબ વરસાદ ડુંગળા ઓછો થયો છે વરસાદ અમારે ડુંગળા વધારે થયો છે નુકસાન તમામ વધારે થયું છે જીરાના વાવેતર પણ થયેલા હતા જે નુકસાન પામ્યા છે ફરીથી ખેડૂતોને કરવા પડ્યા છે જીરાના વાવેતર બસ હશે આવું બધું અમારા ગામની અંદર નુકસાન હતું છતાં 8 ગામડા સોયકામના છે એમને કેમ 6,800 લેખે સહાય ચૂકવવાની નક્કી કરીને અમારા ગામની અંદર 4,000 લેખે નક્કી કરવામાં આવી એનું કારણ શું સાહેબ દર્શાવશે આ ઘોર અન્યાય થયો છે જે અમને અનુકૂળ ડુંગળા અમે આજે આવેદનપત્ર આપેલ છે તારીખ 3/12/2019 રોજ અને સાહેબશ્રીને એવું કહેવામાં આવ્યું કીધું છે અમે લોકોએ કે જલ્દી ને જલ્દી આની કાર્યવાહી કરે નહીં અમે પાલનપુર વિધિકાની આગળ કાર્યવાહી અમે હાથે ખેડૂત લોકો જઈને કરી શકશું ડુંગળા ગામના ખેડૂતોએ આવેદનપત્ર પાઠવીને હાઈકોર્ટમાં જવાની ચીમકી આપી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ખેડૂતો દ્વારા આપવામાં આવેલી આ ચીમકીને લઈ વહીવટી તંત્ર કેટલી ગંભીરતા દર્શાવે છે થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત દર્શક મિત્રો સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું વિશ્વ વિકલાંગ દિવસ પર ઉઘાડી પડી રાજ્ય સરકાર ધાનેરા તાલુકામાં દિવ્યાંગ બાળકો માટે સરકાર દ્વારા એક પણ આઈડી શિક્ષકની ભરતી ન કરવામાં આવતા દિવ્યાંગ બાળકો રામ ભરોશે જૂના ડીસાના ગ્રામજનોને નથી મંજૂર જિલ્લા આરોગ્ય અધિકારીનો બદલી કરવાનો નિર્ણય સ્થાનિક તબીબની બદલી થતા ગ્રામજનોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કરી તાળાબંધી દેશની સરહદોની રક્ષા કરતા બીએસએફના જવાનોએ બંદૂકની જગ્યાએ હાથમાં ઝાડુ લઈ થરાદની સરકારી હોસ્પિટલમાં ચલાવ્યું સફાઈ અભિયાન લોકોએ પણ પોતાની જવાબદારી સમજીને સફાઈ પ્રત્યે જાગૃત બનવું જરૂરી તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ કેમ ઉતાવળા ભાઈ જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા એ તો થવાનું જ હતું પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને હવે વાત સાંભળવા તૈયાર નથી બોલો લો આને કહેવાય ડખો ને પડાવે વખો એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો આ ઉભા મારે કોબરા વાડના થાંભલા જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે હવે સમજાયું
સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબ્રાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબ્રાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી કોબ્રાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબ્રા વાડના થાંભલા. સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજે 3 ડિસેમ્બર છે એટલે વિશ્વ દિવ્યાંગ દિવસ. 1992ના વર્ષથી આ દિવસને સમગ્ર વિશ્વમાં વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જન્મથી જ શરીરમાં ખોડખાપણ સાથે જન્મેલા વ્યક્તિઓ પોતાને સમાજથી દૂર માનતા હોય છે. કોઈને પગ ના હોય કે કોઈને હાથ કે પછી કોઈ આંખે આંધળું હોય, આમ આવા વ્યક્તિઓ પોતાને સમાજ ગુનેગાર માની મોટા ભાગે એકલવ્યું જીવન જીવતા હોય છે. અને ખાસ કરીને શાળામાં આવતા દિવ્યાંગ બાળકોની જ્યારે અન્ય બાળક મજાક કરતું હોય, એને સાથે રમત ના રમાડતું હોય અને એને એકલા રહેવા પર મજબૂર કરવામાં આવે, ત્યારે તે માહોલ ખૂબ જ દુશ્વાર બની જાય છે અને તેવા સંજોગોમાં એ બાળક પોતાને એકલો સમજે છે. જોકે આવા દિવ્યાંગ બાળક સાથે ના થાય તે માટે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળક માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં તાલુકા દીઠ ID શિક્ષકોને નિમણૂક આપી દિવ્યાંગ બાળકોને યોગ્ય તાલીમ અપાય અને બાળક પોતાને મનથી તંદુરસ્ત માને અને બીજા બાળક સાથે આઝાદીથી રમી શકે, ફરી શકે તે માટેની ID દ્વારા તાલીમ અપાય છે. સાથે સરકાર દ્વારા મળતા લાભો પણ ID વિભાગના શિક્ષકો દિવ્યાંગ બાળકોને અપાવતા હોય છે. પરંતુ આટલી સારી યોજના સરકાર દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવા છતાં દિવ્યાંગ બાળકો માટે નકામી સાબિત થઈ રહી છે. વાત છે ધાનેરા તાલુકાની, તો અહીં 270 બાળકો આ યોજનાથી વંચિત છે. ધાનેરા તાલુકામાં 5 જેટલા ID શિક્ષકોની જગ્યા છે. જોકે આ વર્ષથી આ 5 જગ્યા ખાલી છે, એટલે કે દિવ્યાંગ બાળકોને તાલીમ આપતા શિક્ષકો નથી. ગત વર્ષે BK ન્યૂઝ ચેનલ દ્વારા આ યોજના વિશે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને અહેવાલના પગલે દિવ્યાંગ બાળકોને મળતી સુવિધાની શરૂઆત થઈ હતી.
જોકે ધાનેરા શિક્ષણ વિભાગની નગરોળતાના કારણે આજે બીજા સત્રની શરૂઆત થવા આવી હોય તો પણ આઈડી શિક્ષક માટે રજૂઆત થઈ નથી. ધાનેરાના સામાજિક આગેવાન હરનાથભાઈ, જે પોતે દિવ્યાંગ છે અને દિવ્યાંગ હોય તેમને કેવા પ્રકારની સમસ્યામાંથી સમયથી પસાર થવું પડતું હોય છે તે જણાવી, અને આજે ધાનેરા તાલુકાના 270 દિવ્યાંગ બાળકો પણ આવી સમસ્યાથી પીડાઈ રહ્યા છે, જેથી સામાજિક આગેવાન હરનાથભાઈ પણ જલ્દી રિસેસ રૂમ ચાલુ થાય અને આઈડી શિક્ષકોની ભરતી થાય તેવી માંગણી કરી રહ્યા છે. આજના વિકલાંગ દિવસ નિમિત્તે મારે બીકે ન્યૂઝ સાથે ફરીથી એક વર્ષ પછી મળવાનું થયું. ગઈકાલે આ જ દિવસે બીકે ન્યૂઝમાં ધાનેરા તાલુકાની અંદર રિસોર્સ રૂમ વિકલાંગોનો જે હોય છે એ બંધ હતો એ અનુસંધાને વાત કરી હતી, તો એ એક કે બે દિવસ માટે ચાલુ થયો અને એના પછી આખા વર્ષથી આ રિસોર્સ રૂમ હાલ બી બંધ છે અને 270 બાળકો ભગવાન ભરોસે છૂટી ગયા છે અને આખા તાલુકાની અંદર આઈડીના એક પણ શિક્ષક નથી. તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ બાળકો પ્રત્યે ઓરમાયો વર્તન ન રાખી અને ફરીથી આ રિસોર્સ રૂમ ચાલુ કરવામાં આવે, જેથી કરીને આ બાળકોને ભણવામાં તકલીફ ન પડે. બાકીના બાળકોને વિકલાંગોને એવું લાગે કે અમારા સમાજથી દૂર રહીએ છીએ અને બધા જોડે રહી શકતા નથી, તો આપ શ્રી દ્વારા, મારી બીકે ન્યૂઝ દ્વારા તંત્રને નમ્ર વિનંતી છે કે તમામ રૂમ રિસોર્સ રૂમ ચાલુ થવા જોઈએ અને એમને વિકલાંગ બાળકોને ન્યાય મળવો જોઈએ અને એમને શિષ્યવૃત્તિના કે જે બી લાભો છે એ તાત્કાલિક ધોરણે મળવા જોઈએ. બાકી ઘણા બાળકો એવા હોય છે કે એમને શિષ્યવૃત્તિના લાભ પણ મળતા નથી. રિસોર્સ રૂમની અંદર જે દિવ્યાંગ બાળકો હોય છે એમને અલગથી ટ્રીટમેન્ટ કરીને એમને માનસિક રીતે તૈયાર કરવામાં આવતા, અલગ અલગ તકલીફવાળા હોય, બહેરા હોય, મૂંગા હોય, અંધ હોય, એમને અલગ રીતે ટ્રીટમેન્ટ આપવાની હોય છે. પણ ધાનેરા તાલુકાની જો વાત કરીએ તો 270 બાળકો છે, 270 બાળકોની અંદર એક પણ શિક્ષક હાલ આઈડીનો નથી. એક બી શિક્ષક ન હોય તો એ બાળકોને કોણ ભણાવવાનું? એમના એમ જ રખડવા ભગવાન ભરોસે છોડી મૂક્યા છે. ગઈ સાલ આ જ વાત આપણે આ જ દિવસે કરી હતી, આ વસ્તુને એક વર્ષ થઈ ગયું હજી સુધી એનું કશું ઠેકાણું પડ્યું નથી. ગઈ સાલ તો 4-5 શિક્ષકો હતા, એ આ વખતે એક બી નથી. એટલે તંત્રની ઘોર નિંદ્રાના કારણે વિકલાંગ બાળકો પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. જ્યારે શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો આજે પણ કુંટાઈ રહ્યા છે, જોકે શાળાના શિક્ષકો તેમજ આચાર્ય આવા બાળકો પર વિશેષ ધ્યાન આપતા હોય છે, પણ જે વિભાગને કામ કરવાનું હોય એ વિભાગ હાલ ઘોર બેદરકારી દાખવી રહ્યું છે. ધાનેરા તાલુકાની થાવર પ્રાથમિક શાળાના આચાર્ય ઈશ્વરભાઈએ પણ કબૂલ કર્યું હતું કે આ વર્ષે કોઈ પણ પ્રકારની દિવ્યાંગ બાળકોને તાલીમ અપાઈ નથી. સાથે એ પણ રજૂઆત કરી હતી કે આઈડી શિક્ષકો દિવ્યાંગ બાળકો માટે ખૂબ જ મદદગાર સાબિત થાય છે, જેથી જગ્યા જલ્દી ભરાય અને દિવ્યાંગ બાળકોને ન્યાય મળે. આ જે બાળકો એમને સર્વ શિક્ષા અભિયાન ની યોજનાઓ કઈ કઈ મળતી હોય? એમ આઈડી ની યોજના મળતી હોય છે અને જે યોજના હેઠળ અગાઉ બહુ સારી રીતે પ્રવૃત્તિ ચાલતી હતી. અત્યારે વર્ષમાં એકાદ બે વખત આ પ્રકારનો કેમ્પ થતો હોય અને વાલીઓ મારફતે આવા બાળકોને બોલાવવામાં આવતા હોય છે. સાહેબ, એવું જાણવા મળ્યું કે રિસોર્સ રૂમ હોય છે ત્યાં આગળ બાળકોને લઈ જવાય, તાલીમ આપવામાં આવે છે, શું આ બાળકો ગયા ખરી કોઈ તમારી સ્કૂલમાંથી? ના, એટલે ચાલુ સાલે તો હજી નથી ગયા, ગત વર્ષે એક વખત બોલાવવામાં આવેલા હતા. કોઈ આઈડીના શિક્ષકો આવતા હોય શાળામાં બાળકોને તાલીમ આપવા માટે, આવું બન્યું ખરે? હા, એવું અગાઉ આવેલા છે, ચાલુ સાલે નથી આવેલા. અચ્છા, શું કારણ સાહેબ નહીં આવતા હોય, કેમ બંધ થઈ ગયો બધું? ધાનેરા શિક્ષણ વિભાગની વાત કરવામાં આવે તો હાલ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ગિરીશભાઈ જોશી ફરજ પર કાર્યરત છે અને તેમને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે અત્યારે ઇન્ચાર્જ તરીકે સેવા આપે છે અને કબૂલાત કરતા જણાવ્યું હતું કે જુલાઈ માસથી આ આઈડી શિક્ષકની જગ્યાઓ ખાલી પડેલી છે. વિકલાંગ બાળકો માટે બીઆરસી તરફથી જે કઈ સુવિધાઓ ઉપરથી સ્ટેટમાંથી આપવામાં આવે છે એ સુવિધાઓ છે બધી. સાહેબ, કઈક આઈડી શિક્ષકો નથી જે બાળકોને તાલીમ આપતા હોય, બંધ છે કેટલા સમય? અહીંયા ધાનેરા તાલુકામાં આઈડી શિક્ષકની નિમણૂક અગાઉ કરી હતી પણ બદલી થઈ ગયેલી છે. મેં હમણાં હરીશભાઈને વાત કરી એટલે સ્ટેટમાંથી એની ભરતી કરવામાં આવતી હોય છે,
એટલે ટૂંક સમયમાં ભરતી થઈ જશે એવી રજૂઆત કરી એમણે. સાહેબ કેટલા સમયથી શિક્ષકો નથી, જગ્યા ખાલી હોય? એક જુલાઈ મહિનામાં બીઆરસી કોઓર્ડિનેટર લેખિત આપેલું છે પણ હજુ સુધી કોઈ ભરતી થઈ નથી. એટલે આખો વર્ષ બાળકોને કોઈ પ્રકારની તાલીમ મળી નથી, એ વાત સાચી જ કહેવાય છે? બાળકોને તો હું તો અહીંયા ટીપીઓ તરીકે તો 3-4 દિવસથી જ છું, એટલે એ બાબતમાં કોઈ માહિતીની ખબર નથી. સાહેબ શું થશે, જગ્યાઓ ભરાશે, ચાલુ થશે? જગ્યા તો ભરાઈ જશે, એના માટે હું પણ પ્રયત્નો કરીશ પૂરેપૂરા મારા લેવલે. કેટલા બાળકો હશે સાહેબ વિકલાંગ? વિકલાંગ બાળકોની માહિતી બધી બીઆરસી કોઓર્ડિનેટર જોડે હશે. ત્યારે આ બાબતે અમે બનાસકાંઠા જિલ્લાના અધિકારીનો ધાનેરામાં ખાલી પડેલી આઈડી શિક્ષકની જગ્યા માટે સંપર્ક કર્યો ત્યારે આ બાબતે સરકારની બેદરકારી હોવાની જવાબદાર અધિકારીએ કબૂલાત કરી હતી. જે હરેશભાઈ, બીકે ન્યૂઝ ચેનલમાંથી વાત કરું છું, હરેશ ઠાકોર. બોલો બોલો બોલો. આઈડી શિક્ષકની જવાબદારી શું હોય છે? આઈડી શિક્ષકની જવાબદારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ દિવ્યાંગ બાળકોને એજ્યુકેશન પૂરું પાડવાની, તેના વાલીને જાગૃત કરવાની અને સરકારશ્રી દ્વારા વખતો વખત મળતા લાભ પૂરા પાડવાની જવાબદારી આઈડી ટીચરોની, કે જેને સ્પેશિયલ ટીચર, સ્પેશિયલ એજ્યુકેટર કહેવામાં આવે છે, તેમના દ્વારા કરવામાં આવે છે. જી, ખાસ કરીને વાત કરીએ આજની, તો આજે 3 ડિસેમ્બર છે અને વિશ્વ વિકલાંગ દિવસ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલા ધાનેરા તાલુકામાં 127 શાળાઓ આવેલી છે, પરંતુ તેમ છતાં ત્યાં એક પણ આઈડી શિક્ષક નથી. એટલે આમાં એવું છે ને કે જે સ્પેશિયલ ટીચરોની ભરતી રાજ્ય કક્ષાથી કરવામાં આવે છે અને એ છેલ્લા ઘણા સમયથી ભરતી થઈ નથી, છેલ્લે 2015 થયેલી હતી, એ પછી અત્યારે સ્પેશિયલ ટીચરોની ભરતી થયેલ નથી. તો આ ભરતી ન થવા પાછળનું કારણ તમે જણાવી શકશો અથવા તમને ખ્યાલ છે? ના સાહેબ, એ નીતિ વિષયક છે ને, એ રાજ્ય કચેરી અને સરકાર દ્વારા કરવામાં આવે છે, એમાં તમે તો હું કઈ કહી શકીએ નહીં. આપની કચેરી દ્વારા ઉપલય હોય કે રાજ્ય સરકારમાં આવા બધી રજૂઆત કરવામાં આવી છે કે અહીં આઈડી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને અસંખ્ય દિવ્યાંગ બાળકો અભ્યાસ કરે છે તે બાબતની? હા, રેગ્યુલર અમારા દર મહિને અમે માસિક પ્રોગ્રેસ મોકલીએ છીએ, એમાં પણ એ ચર્ચા થાય છે કે કઈ કઈ જગ્યા ખાલી છે અને લગભગ ઘણી વખત અમારી પાસે ખાલી જગ્યા અને ભરેલી જગ્યાની માહિતી માંગવામાં આવશે, તેમાં પણ અમે મોકલીએ છીએ. માન્ય છે જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સહી સાથે મોકલીએ છીએ કે આટલી જગ્યા ભરેલી છે અને આટલી ખાલી છે. જી, ધન્યવાદ. હાલમાં આજે ગુજરાતના તમામ શિક્ષકોએ પોતાના હક માટે સરકાર સામે ધરણા કર્યા હતા. જ્યારે આ દિવ્યાંગ બાળકો પોતાના હક માટે કઈ જગ્યાએ રજૂઆત કરવા જાય કે ધરણા કરે તો પણ કોની આગળ કરે, જ્યારે આ બાબતે ધાનેરા તાલુકાની 127 શાળામાંથી એક પણ આચાર્યએ આ દિવ્યાંગ બાળકો માટે રજૂઆત કરી નથી. ધાનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ. પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે રહેતા દીપક કુમાર કેશવલાલ નાઈ, જે ઇન્ડિયન આર્મીમાં છેલ્લા 21 વર્ષથી ફરજ બજાવી દેશ સેવા કરીને નિવૃત્ત થતા મંગળવારે ચંડીસર ગામના પ્રવેશ દ્વારેથી ગ્રામજનોએ આર્મી જવાનની ખુલ્લી જીપમાં બેસાડીને ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢીને તેમનું સન્માન કર્યું હતું. સેવાનિવૃત્ત થયેલા દીપકભાઈ નાઈના સ્વર્ગીય માતાની ઈચ્છા હતી કે તેમનો પુત્ર ભારત માતાની સેવા કરે, ત્યારે સ્વર્ગીય માતાની ઈચ્છા પૂરી કરવા માટે 1998 દીપકભાઈ નાઈ આર્મીમાં જોડાયા હતા અને તેમના ફરજકાળ દરમિયાન દીપકભાઈ નાઈએ કારગિલ યુદ્ધ, ઓપરેશન સર્પ વિનાશ અને કચ્છમાં આવેલા ભૂકંપમાં સહાયતા જેવી મહત્વની ફરજ અદા કરી ચૂક્યા છે. ત્યારે આજે નિવૃત્ત થયેલા પરત વતન ફરતા ચંડીસર ગામના લોકોએ ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી. દેશ દાજ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં જોડાયેલા લોકોએ દેશભક્તિના બુલંદ નારાઓથી વાતાવરણ ગજવી દીધું હતું. આ શોભાયાત્રામાં ગત જુલાઈ મહિનામાં સિગ્નલ રેજિમેન્ટ 19 સુધી ફરજ બજાવી ચૂકેલા દિનેશભાઈ ઠાકોરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. એકચ્યુઅલી આર્મીમાં હું 98માં ભરતી થયો હતો, એના પછી જેવી મારી ટ્રેનિંગ ખતમ થઈ એના પછી મારે કારગિલ વારમાં જવું પડ્યું હતું અને કારગિલ વારમાં અમે જે અમારો બધા અમે અમારા આખા સૈન્ય બધા મળીએ અને અમે ભારતને વિજય અપાવ્યો અને ત્યાંથી અમારી પોસ્ટિંગ ગ્લેશિયરમાં બી થઈ, જો માઇનસ ટેમ્પરેચરમાં અમે કામ કર્યું. એના સિવાય અમે આરઆરમાં, જો જે કે સિવાય સીઆઈ ઓફ્સ કહેવાય ને, એ એરિયામાં બી અમે ઓપરેશન સર્પ વિનાશ, ગાંધીધામમાં જે વખતે મારી પોસ્ટિંગ હતી એ વખતે ઓપરેશન સહાયતા, જો લોકો દબાઈ ગયા હતા જેમની પ્રોપર્ટી નષ્ટ થઈ ગઈ અને એમને અમે બધા બચાવ્યા, એમનો બચાવ કાર્ય અમે એવો કર્યો જે અમને એનું પ્રાઉડ છે અને અમને દેશમાં સેનામાં જો મોકલ્યા ત્યાં અમે અમારી નિષ્ઠા અને અમારી
જે સાહસ સાથે અમે બધું કાર્ય કર્યું છે અને આર્મીમાં એકચ્યુઅલી જવાની પ્રેરણા મારે મારી મમ્મીને મારા મા બાપે મને આપી કે મારા એક દીકરાને સૈન્યમાં એટલે કે ભારત દેશ માટે હું મૂકું અને એ મારી મધરની જે ઈચ્છા હતી એ મેં પૂર્ણ કરી અને એનું મને બહુ ગર્વ છે. એનું હું ખરેખર પ્રાઉડ મહેસૂસ કરું છું કે જો એમના કારણે જ હું આજે આર્મીમાં ભરતી થઈ શક્યો છું. આર્મી જવાનના નિવાસ સ્થાને યોજાયેલી સત્કાર સમારંભમાં ગ્રામજનો તેમજ સમાજના અગ્રણીઓએ શાલ મોમેન્ટો તેમજ ફુલહાર પહેરાવી આર્મી જવાનનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ચંડીસર સરપંચ દેવેન્દ્રભાઈ છાપિયા, સમાજના અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ચંડીસરથી બીકે ન્યૂઝ ચેનલ માટે દિનેશ રાણા. આજે 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે પાલનપુર હોમગાર્ડ યુનિટ દ્વારા 4 દિવસ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે પ્રથમ દિવસે જોરાવર પેલેસ સંકુલ તેમજ હોમગાર્ડ કચેરી ફરતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ હોમગાર્ડ જવાનો પોલીસના ખભે ખભો મિલાવી કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં ફરજ બજાવી લોકોને ઉપયોગી બની રહી છે. ત્યારે આજે હોમગાર્ડની સ્થાપના દિન નિમિત્તે જિલ્લા કમાન્ડન્ટ રમેશભાઈ પંડ્યા, જિલ્લા હોમગાર્ડ સબ ઇન્સ્પેક્ટર LH વ્યાસના માર્ગદર્શન હેઠળ પાલનપુર હોમગાર્ડ યુનિટ દ્વારા 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે કમાન્ડન્ટ શ્રી RM પંડ્યા સાહેબ તથા બનાસકાંઠા જિલ્લા સબ ઇન્સ્પેક્ટર શ્રી LH વ્યાસ સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ પાલનપુર સિટી યુનિટના હોમગાર્ડ સભ્યો, NCO તથા અધિકારીઓ દ્વારા જિલ્લા કચેરી તેમજ કોર્ટ સંકુલ વિસ્તારમાં સફાઈ અભિયાનનું આયોજન કરેલ, જેમાં હોમગાર્ડ સભ્યો, અધિકારીઓ, મહિલા હોમગાર્ડ સભ્યો દ્વારા સફાઈ અભિયાન કરેલ, તેમજ આગામી દિવસોમાં તારીખ 3, 4, 5, 6 ડિસેમ્બર સુધી પાલનપુર સિટીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ફ્રૂટ વિતરણ, પ્રભાત ફેરી તથા પાલનપુર શહેરમાં આવેલા વિવિધ પ્રતિમાઓનું સાફ સફાઈ તથા ફુલહારનું આયોજન કરેલ છે, જેમાં પાલનપુર સિટી યુનિટના તમામ હોમગાર્ડ સભ્યોએ રસ લઈ અને કાર્યક્રમને સફળ બનાવવા માટે આજે સફાઈ અભિયાન સહિતના સ્વચ્છતાના પણ શપથ લીધેલ છે. આ કાર્યક્રમના આજે પ્રથમ દિવસે જોરાવર પેલેસ તેમજ હોમગાર્ડ કચેરીના ફરતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પાલનપુર યુનિટના ઓફિસર કમાન્ડન્ટ પ્રશાંતભાઈ ગોસ્વામી, પ્લાટુન કમાન્ડર મુસ્તાકભાઈ ચૌહાણ, વાહિદભાઈ ચૌહાણ, અશોકભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશા. પાલનપુર તાલુકાના વાસણ ગામના ઠાકોર સમાજના યુવાનને ગામના મુસ્લિમ પરિવારે ભણાવી ગણાવી ભારતીય લશ્કરમાં ફોજી તરીકે મોકલ્યા હતા. જવાન વય નિવૃત્ત થતા સોમવારે આ ઠાકોર જવાનનું પોતાના ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દેશ સેવા કરીને નિવૃત્ત થયેલા ફોજી આગામી સમયમાં ગામના યુવાનોને ફોજમાં જવા માટે પ્રોત્સાહન આપી વિનામૂલ્યે તાલીમ આપશે. પાલનપુર તાલુકાના વાસણ ગામના સોમાજી હરિજી ઠાકોર અભ્યાસમાં નાનપણથી જ તેજસ્વી હતા. જોકે માતા પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમના ઘરની આજુબાજુમાં રહેતા મુસ્લિમ પરિવારના નૂરીબેન અને ગુલાબ નબીભાઈ મંસૂરીએ તેમના દુકાનમાં રાખ્યો હતો અને પોતાનો દીકરો હોય તેમ તમામ ખર્ચા ઉઠાવી ઉચ્ચ અભ્યાસ કરાવ્યો હતો. સોમજીએ પણ અભ્યાસની સાથે સખત મહેનત કરતા ભારતીય સેનામાં ફોજી તરીકે જોડાયા હતા અને સેનામાં સેવા આપી વય નિવૃત્ત થયા હતા. જેઓ સોમવારે તેમના માદરે વતન પરત આવ્યા હતા, જ્યાં ધનિયાણા ચોકડીથી વાસણ ગામ સુધી દેશભક્તિના ગીતો સાથે ભવ્ય વરઘોડો નીકાળી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમજીએ જણાવ્યું હતું કે નિવૃત્તિના સમયગાળા દરમિયાન હવે ગામની સેવા કરીશ. ગામના યુવાનો લશ્કરમાં ભરતી થાય તે માટે તેમને આર્થિક મદદ તેમજ વિનામૂલ્યે તાલીમ આપીશ. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સંદેશા. તેતરવા મુકામે તેતરવા યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસ ડેરીના ચેરમેન તેમજ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે યુવા મંડળ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનના ભાગરૂપે તેતરવા ગામે યુવાનો દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં 53 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. બાબરથી બીકે ન્યૂઝ ચેનલ માટે ભારમલ માળી. જૂના ડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આજે ગ્રામજનોએ તાળાબંધી કરી દીધી છે.
આરોગ્ય વિભાગ દ્વારા જુના ડીસા આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા તબીબ બદલી થતા સ્થાનિક લોકો દ્વારા તબીબને રદ કરવાની માંગણીને તાળાબંધી કરી છે. ધરણા અને તાળાબંધી દ્વારા કરવામાં આવતો વિરોધ મોટા ભાગે અધિકારીઓની બેદરકારી અને લાપરવાહીના લીધે જ થતો હોય છે. પરંતુ આજે ડીસા તાલુકાના જુના ડીસા ગામમાં સ્થાનિકોએ જુના ડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા કપૂરભાઈની બદલી થતા આ બદલીના ઓર્ડરને રદ કરવામાં આવે તે માટે જુના ડીસા ગામના આગેવાનોનો વિરોધ પર ઉતરી આવ્યા હતા અને જુના ડીસાના આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરી બદલી રદ કરવામાં માંગ કરી છે. કપૂરભાઈ છેલ્લા ઘણા વર્ષથી જુના ડીસા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા. તેમની કામગીરીથી પ્રભાવિત થયેલા સ્થાનિક ગ્રામજનોએ આજે મેડિકલ ઓફિસરની બદલીને રદ કરવાની માંગ સાથે જુના ડીસા આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો હતો. જય ભારત સાથે જણાવવાનું કે જુના ડીસાની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે અને એની અંદર વર્ષોથી જૂના વખતથી ફરજ બજાવતા એવા કપૂરભાઈ સાહેબ જે આ જુના ડીસા આરોગ્ય કેન્દ્રની અંદર સારી સેવા આપી રહ્યા છે અને ગામ લોકો એમનાથી બહુ પ્રભાવિત અને ખુશ છે. કારણ કે ગરીબ હોય, અમીર હોય, કોઈ પણ વર્ગનો લોક હોય, એમની સારી સેવા, કોઈ પણ રોગની સેવા સારી રીતે કરતા હતા અને બહુ પ્રેક્ટિકલ સારા હતા. અને આજે સરકારના અમુક નિયમો અનુસાર એમની બદલી કરવામાં આવી છે, પણ અમારું જુના ડીસા ગામ સર્વત્ર નાગરિક હિન્દુ મુસ્લિમ સમસ્ત ભેળા થયા છે આગેવાનો અમારા કે અમારે કપૂરભાઈ જોઈએ અને આ દેશની અંદર લોકશાહી છે, લોકતંત્ર છે, માટે લોકોની રજૂઆતો સરકારશ્રીને જાણવું ને અહીંયા લોકોએ તાળાબંધી પણ કરી નાખી છે. કેમ કે અમને કપૂરભાઈ જોઈએ છે એટલે કપૂરભાઈ સારા ડૉક્ટર છે અને અહીંયા રહે એવી લોકોની અપેક્ષા છે, નહીં તો અમે તાળાબંધી કરી નાખશું. માટે સરકારશ્રીને વિનંતી છે કે આના ઉપર કંઈ એક્શન લે અને કપૂરભાઈને અહીંયા લાવે એવી પ્રાર્થનાને અમારા સમસ્ત આગેવાન એવા ભીખા કાકા પણ બે શબ્દો અહીંયા વર્ણન કરશે. મારું નામ છે જુના ડીસા સરપંચ શ્રી બવાભાઈ ઝવેરભાઈ ખટાણા. જુના ડીસાની લાગણી એવી છે કે કપૂર સાહેબ વર્ષોથી 25-26 વર્ષથી અહીંયા આગળ સતત સેવા આપી રહ્યા છે અને એ સેવા એટલું બધું ગામ પ્રભાવિત છે કે કોઈને આજ સુધી કોઈ પણ જાતનો એમ કે એમના વિરોધ નથી. તો સરકારશ્રીને વિનંતી છે કે એમની બદલી બંધ રાખી અને આ ગામની સેવાને મહત્તમ આપે અને સાહેબની બદલી બંધ રાખે એવી અમારી ગામની દરેક આગેવાનોની જરૂર છે. બધા સાથે મળી અને અમે આ રજૂઆત કરીએ છીએ. આજે અમે આ દવાખાનામાં તાળાબંધી કરી છે કે ભાઈ હવે અમારે બદલી જ એમની રોકવી છે અને એમાં સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આટલી બદલી રોકશું. તબીબની બદલી થતા અત્યારે જુના ડીસા ગામના ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનોએ બદલીને રદ કરવા માટે વિરોધ પ્રદર્શન કરીને જુના ડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરી દેવામાં આવતા તેની આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. ત્યારે આ અંગે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તે ખૂબ જરૂરી છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકુર. આમ તો સામાન્ય રીતે લોકો સરકારી કર્મચારીની બેદરકારીના કારણે રજૂઆત કરતા હોય છે અને હડતાલ પર ઉતરી આવતા હોય છે, પરંતુ આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા જુના ડીસા ગામમાં લોકો સરકારી કર્મચારીને ફરીથી ફરજ પર લાવવા માટે તાળાબંધી પર ઉતરી આવ્યા હતા. વાત છે ડીસા તાલુકામાં આવેલા જુના ડીસા ગામની, તો અહીં આવેલા જુના ડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા એક તબીબની તાત્કાલિક ધોરણે બદલી થતાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે અને આ તબીબને એકવાર ફરી આ સ્થળ ઉપર હાજર કરવા અને ફરીથી આ સેવા ઉપર હાજર કરવા માટેની માંગ કરી છે. જો તેમ કરવામાં નહીં આવે તો આ ગામના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને એની આજે એક ચમકારો પણ જોવા મળ્યો હતો. આજે સ્થાનિક લોકોએ આ જુના ડીસા આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરી પોતાનો વિરોધ દર્શાવ્યો છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, જુના ડીસા. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દેશની સરહદોની રક્ષા કરતા બીએસએફના જવાનોએ બંદૂકની જગ્યાએ હાથમાં ઝાડુ લઈ થરાદની સરકારી હોસ્પિટલમાં ચલાવ્યું સફાઈ અભિયાન. લોકોએ પણ પોતાની જવાબદારી સમજીને સફાઈ પ્રત્યે જાગૃત બનવું જરૂરી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સુપ્રીમ કંપનીનો અનુભવ મને સારો થયો છે.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારત અભિયાનમાં આજે સીમા સુરક્ષા બળના જવાનો પણ જોડાયા હતા અને થરાદ ખાતે આવેલી સરકારી હોસ્પિટલની 3 કલાક સુધી સફાઈ કરીને હોસ્પિટલને ચોખ્ખી ચણાક કરી દીધી હતી. આમ તો સીમા સુરક્ષા બળનું કામ દેશની સરહદોની રક્ષા કરવાનું હોય છે, પરંતુ તેની સાથે સાથે સેનાના આ જવાનો સેવા કાર્યો કરવામાં પણ પાછળ રહેતા નથી. ત્યારે આજે બીએસએફની 66 બટાલિયનને આજે થરાદની સરકારી હોસ્પિટલમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને તેમાં સેનાના કમાન્ડર સહિત બીએસએફના જવાનો પણ જોડાયા હતા અને સતત 3 કલાક સુધી સફાઈ કામ હાથ ધરીને સિવિલ હોસ્પિટલને ચોખ્ખી ચણાક કરી દીધી હતી. સીમા સુરક્ષા બળના જવાનો દ્વારા કરવામાં આવેલા સેવા કાર્યથી થરાદના લોકો પણ પ્રભાવિત થઈ ઉઠ્યા હતા. थराद में जो तो हम ये सफाई अभियान हॉस्पिटल के अंदर कर रहे हैं, जिसमें कि जो भी यहाँ पे डस्ट है, जो भी कचरा है, जो भी जिस तरह से गंदगी है, उसको हम साफ करेंगे और अच्छी तरीके से करेंगे, ताकि एक हमारा जो मिशन है कि हम स्वच्छता को ज़्यादा से ज़्यादा लोगों को जागरूक करें स्वच्छता के लिए, उसके बारे में ज़्यादा से ज़्यादा लोग प्रभावित हों और हम ये एग्जाम्पल देना चाहते हैं कि अगर आप सफाई रखते हैं तो उसका क्या प्रभाव पड़ता है, कितना उससे हमें आत्मशांति और एक स्वच्छता का माहौल चारों तरफ बनता है और उससे कई कई सारे फायदे हैं. चाहे बीमारियों की बात करें आप, चाहे जो डेंगू फैल रहा है, जो आपका मलेरिया है, ऐसी अन्य बीमारियां हैं जो कि गंदगी के कारण होती हैं और इसमें कई चीज़ें छुपी हुई हैं जो कि हमें लाभ से थैंक यू वेरी मच. જ્યારે દેશની સરહદની રક્ષા કરતા જવાનો હાથમાં ઝાડુ ઉઠાવીને સફાઈ અભિયાનમાં સહયોગી બની શકતા હોય ત્યારે દેશના સામાન્ય નાગરિકોએ પણ તેમનાથી પ્રેરાઈને સફાઈ અભિયાનમાં જોડાવવું જોઈએ. કારણ કે જે રીતે લોકો દેશમાં તેમને મળેલા બંધારણીય હકો ભોગવે છે તે રીતે તેમને ફરજો પણ અદા કરવી જોઈએ. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ પર મકાન પચાવી પાડવાના લાગ્યા સંગીન આક્ષેપો. પૂર્વ ધારાસભ્ય આક્ષેપો વચ્ચે સરકારી દફતરમાં જ ખોટું થતું હોવાની આડકતરી રીતે કરી કબૂલાત. વિશ્વ વિકલાંગ દિવસ પર ઉઘાડી પડી રાજ્ય સરકાર. ધાનેરા તાલુકામાં દિવ્યાંગ બાળકો માટે સરકાર દ્વારા એક પણ આઈડી શિક્ષકની ભરતી ન કરવામાં આવતા દિવ્યાંગ બાળકો રામ ભરોસે. જૂના ડીસાના ગ્રામજનોને નથી મંજૂર જિલ્લા આરોગ્ય અધિકારીનો બદલી કરવાનો નિર્ણય. સ્થાનિક તબીબની બદલી થતા ગ્રામજનોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કરી તાળાબંધી. દેશની સરહદોની રક્ષા કરતા બીએસએફના જવાનોએ બંદૂકની જગ્યાએ હાથમાં ઝાડુ લઈ થરાદની સરકારી હોસ્પિટલમાં ચલાવ્યું સફાઈ અભિયાન. લોકોએ પણ પોતાની જવાબદારી સમજીને સફાઈ પ્રત્યે જાગૃત બનવું જરૂરી. તો હતા ત્યાં સુધીના બીકે ન્યૂઝ. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપશો નમસ્કાર.